કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત કહેવું છું સુદાન ગઢવી આજે આપણે ચર્ચા કરવી છે પેટા વિધાનસભાની જે જેટલી પેટા યોજાવાની છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસે બંને કમર કસી છે ભાજપે પોતાની રીતે સંગઠન સાથે ઉમેદવારોનો લિસ્ટ તૈયાર કરવું સેન્સ લેવી એ બધી બાબતો શરૂ કરી દીધી છે તૈયારી કરી દીધી છે કોંગ્રેસે પણ પ્રભારી રાજીવ સાધવ ગુજરાતના એમણે પણ બેઠકો લઈ સેન્સ લેવાની કામગીરી શરૂ કરી છે કોંગ્રેસ આ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી રહી છે આ તમામની વચ્ચે કેટલીક એકાદ બે બેઠક જે ડિસ્પ્યુટ છે દ્વારકા અને તાલાલા એને લઈને પણ આગામી સમયમાં કંઈ ચુકાદો આવે તો એને લઈને પણ ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે ઓક્ટોબરમાં એટલે નેક્સ્ટ મંથમાં મિડમાં લગભગ આ ચૂંટણીઓ આવે તેવી શક્યતા છે અને એના કારણે આગામી દસથી પંદર દિવસમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના ઉમેદવારો એટલે કે મૂર્તિયા જેને આપણે કહીએ એ નક્કી કરી લેવા પડશે તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે ચૂંટણીમાં પાવરધા કોણ હવે તમને ખબર હશે ચૂંટણીઓમાં ચૂંટણીમાં માહોલ બદલાતો ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે માં યોજાય એટલે અમે બધા ચર્ચા કરતા હતા કે એકસો બ્યાસી આમ તો એકે વખત ખંડિત ન થાય ને એવું બન્યું નહોતું આ વખતે એવું પણ થયું કે એકસો બ્યાસી રહી પરંતુ મુદ્દો એ આવ્યો કે એમાંથી વિકેટો ખરવાની ચાલુ થઈ આપણે બધા અપેક્ષાઓ પણ એવા રાખી કે બધા હેલ્ધી રહે વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્તર માં યોજાઈ ભાજપ નવાણું ઉપર હતું કોંગ્રેસ ઉપર હતી એકાદ કોંગ્રેસ સપોર્ટેડ એટલે એસી ની આસપાસ કોંગ્રેસ પહોંચી અપાક્ષ બધું કરી દોઢક વર્ષ કયો હશે દોઢ પણ આ બે વર્ષ થયા હશે પછી ડિસેમ્બર આવે એટલે બે વર્ષ થવા જાય કોંગ્રેસ ઘટી ગઈ છે અને લોકસભાની ચૂંટણી આવી એ મેમાં આવી અને એ બે માં ઓગણીસમાં માંથી છવ્વીસ બેઠક તમે જોજો તાસીર આ વાત છે ચૂંટણીઓમાં શું થતું હોય છે ચૂંટણીઓમાં કયા મુદ્દાઓ ચાલતા હોય છે ચૂંટણી કઈ છે એના ઉપર મુદ્દાઓ ડિઝાઇન કરવામાં આવતા માનલો કે સરપંચની ચૂંટણી હોય તો એમાં પાકિસ્તાન ન ચાલે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે વિધાનસભા છે અને સંસદ છે તો આ તમામ મુદ્દાઓ છે કે જેમાં કેટલાક મુદ્દાઓ ચાલ્યા કેટલાક નો ચાલ્યા પણ લોકસભામાં કોંગ્રેસ નો સફાયો નીકળી ગયો એવી વાત હતી કે ગુજરાતમાંથી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક બહુ જ મુશ્કેલ છે ભાજપ માટે કારણ કે બે હજાર ચૌદનો માહોલ અલગ હતો સુનામી હતી એવી વાત થતી હતી પરંતુ સ્થિતિ એવી આવી બે હજાર ઓગણીસ માં કે સુનામીની પણ પૂર હોય ને એવી સ્થિતિ થઈ જ્યાં એવું હતું કે આમાં ક્યાંક બેઠક કોંગ્રેસ લઈ શકે એવી છે ત્યાં ત્યાંય પણ લાખ લાખ દોઢ લાગતી ભાજપ જીતી એટલે દરેક સ્તરે દરેક જગ્યાએ દરેક મુદ્દાઓ અલગ અલગ રહેશે હવે જે ચૂંટણી યોજાવાની છે એ મોરવા ડફ છે આ બેઠક અપક્ષ જીત્યું હતું ને એમણે કોંગ્રેસને સપોર્ટ કર્યું પછી જાતિના પ્રમાણપત્રના કેસમાં ભૂપેન્દ્ર ખાંટનું સભ્યપદ વિધાનસભાના અધ્યક્ષ રદ કર્યો ત્યારે પેન્ડિંગ પેલામાં છે રદ થઈ ગયું છે બેઠક અમરાઈવાડી અમદાવાદનું છે હસમુખ પટેલ લોકસભામાં જીત્યા એટલે ધારાસભ્ય પદ છોડ્યું થરાદ પરબત પટેલ લોકસભામાં જીત મેળવીને ધારાસભ્ય પદ છોડ્યું ખેરાલુ ભરતસિંહ ડાભીએ લોકસભામાં જીત મેળવીને ધારાસભ્ય પદ છોડ્યું લુણાવાડા રતનસિંહ રાઠોડે લોકસભામાં જીત મેળવી અને ધારાસભ્ય પદ છોડ્યું રાધનપુર અલ્પેશ ઠાકોરે પલટો કર્યો રાજ્યસભામાં ક્રોસ વોટિંગ બાદ રાજીનામું આપ્યું અને બાયડ ધવલસિંહ ઝાલાએ પણ પક્ષ પલટો કર્યો રાજ્યસભામાં ક્રોસ વોટિંગ બાદ રાજીનામું આપ્યું આ બેઠકોની ચૂંટણીઓ છે એ આગામી સમયમાં થવાની છે જ્યારે દ્વારિકા અને તાલા એ બે બેઠક એવી છે કે જે બેઠકમાં અત્યારે વિવાદ છે બાબુભા માણેકનો પણ જે આમ રદ થયું છે છે પરંતુ હજી વિવાદ એટલે એ મુદ્દે કદાચ ચૂંટણી જાહેર નહીં થાય તાલાલામાં પણ ભગવાનજી બારડના મુદ્દે અત્યારે એ પણ પેન્ડિંગ છે મોરવા હડફમાં જે જાતિના પ્રમાણપત્રને લઈને કોંગ્રેસ એવું પ્લાન કરી રહી છે કે કદાચ એ ચૂંટણી લડવા કરતા કાયદાકીય રીતે જાય એટલે એક બેઠક એ બચી શકે એવો એક અંદાજો છે અત્યારે કોંગ્રેસ સંગઠન ફરી સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ તમામ મુદ્દાઓની વચ્ચે આપણી સાથે ચાર મહાનુભાવો જોડાવા જોડાયા છે કોંગ્રેસ નથી એટલે આ વખતે આપણે ને હવે ધીરે ધીરે તક આપીએ જેથી કરીને ક્યાંક એવું લાગે કે ભાઈ સામે કોઈ બોલનારું છે આમાં કોંગ્રેસ તો આવતી નથી અત્યારે આમ તો મને એવું હતું દિવસ વનવાસ હશે પણ વનવાસ લંબાઈ ગયું છે છે એટલે એટલે એના કારણે આ ઘટના વધારે બની કોંગ્રેસના મેં કહ્યું એમ અઠ્યોતેર ધારાસભ્યો હતા એમાંથી ઘટતા 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 છેલ્લે અત્યારે ઓગણસિતર સિત્તેર ઉપર કોંગ્રેસ ઊભી છે એટલે આ બધા જે કારણો છે એમાં અલ્પેશભાઈ ઠાકોર હોય કે પછી આશાબેન પટેલ હોય જવાહરભાઈ ચાવડા હોય આ બધા ખરા ધવલસિંહ ઝાલા ધવલસિંહ ઝાલા અહીંયા આવતા એટલે ભાજપના નેતાઓ એવું કહેતા ધવલસિંહભાઈ સારાઓ તો આવી જાવ એમ વાંધો નહીં એટલે ત્યારે હું કહેતો કે ભાઈ અહીંથી જ ઓફર કરવાની ખરેખર ઓફર અહીંથી જ થયેલી બોલો મહામંથનમાંથી અને પછી ધવલસિંહ પાછા ગયા એ અત્યારે ભાજપમાં જોઈન્ટ થઈ ગયા છે એટલે આ બધી વાત છે અને પક્ષપલટો જો આ તો યુગો યુગોથી ચાલ્યું આવે છે પણ જનતા કેવી રીતે રિસ્પોન્સ આપે છે આપે છે નથી આપતી પલટાવાળાને રાજ્યસભાની ચૂંટણી બાદ ચૂંટણીમાં વિધાનસભામાં બે ત્રણ જ જીત્યા બાકી બધા સફાયો થઈ ગયો તો આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવાની છે આપણી સાથે ચાર મહાનુભાવો જોડાઈ ચુક્યા છે મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે ડોક્ટર જગદીશભાઈ દાફડા એનસીપી નેતા છે મનશ્રી થાપર રાજકીય વિશ્લેષક છે અને સુનિલભાઈ જોશી હમણાં થોડીમાં આપણી સાથે રાજકોટથી જોડાશે અત્યારે આ ત્રણ જોડાઈ ગયા છે આમાં કેવું હોય થોડીક આમ પેલા સેટ થતા વાર લાગે પેલા સિંગર હોય ને સિંગર એ પછી ડાયરાના હોય કે ફોક હોય કે પછી વેસ્ટર્ન હોય એ પેલા ગોઠવે એમ પિયાનો વાળો હોય તો પેલા આમ ટૂં ટૂં ટું કરે એટલે આમાં અમારે એ બધું એવું પછી ગોઠવવાનું હોય એમ મને ભાઈ આવી ગયા હોય પછી એને ઓડિયો વિડીયો બધું ચેક કરવું પડે મહેશભાઈ ચૂંટણી આ જે પેટા ચૂંટણી યોજાવાની છે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે કેટલાક મૂર્તિઓને લઈને મુલાકાતોનો દોર પણ અમિતભાઈ આવ્યા ત્યારે થયું હતું પણ અમિતભાઈ બધાને તો મળી નતા શક્યા એવી વાત પણ છે કે આ ચૂંટણીમાં ઘણા સમયથી તૈયારી કર્યા હતા શંકરભાઈ ચૌધરી એના માટે પણ થોડા પ્રશ્નો એને તમે કદાચ જવાબ નહીં આપો મને ખબર છે ટાળીને આપશો પણ અત્યારે મારા દિમાગમાં આવી છે તમે કીધું પૂછી જ લો એમણે પણ પ્લાન રાધનપુરનું કર્યું હતું પરંતુ અલ્પેશ ઠાકોર નથી છતાં પણ રાધનપુરમાં અત્યારે પ્રચાર ચાલુ કરી દીધો છે અને તમારા ધીરે ધીરે મૂર્તિઓ નક્કી થવા માંડ્યા છે આમ તો ભાજપમાં ક્યારેય ડખા બહુ થતા નથી ડિસિપ્લિનના નામે તમે બહુ હોશિયાર છે એટલે ઢંકાઈ જાય છે આ ચૂંટણીમાં જે સાત બેઠકની અત્યારે જે ગણતરી લાગી રહી છે ભાજપની કેવી તૈયારી

સત્તા નો જન્મ છે એ સંગઠન માંથી થાય છે અનેગેટ પૂરા થવાના છે અને એને કારણે અમને આ ઇલેક્શન ની અંદર એ ફાયદો પણ મળવાનો છે કારણ કે નવા પચાસ લાખ જેટલા પ્રાથમિક સભ્યો અમારા વધ્યા છે અને એ પ્રક્રિયા જે પ્રાથમિક સભ્યો નોંધવાની પ્રક્રિયા છે એ પણ બહુ પારદર્શી પ્રક્રિયા છે ગઈ વખતે બે ની અંદર અમારી પ્રક્રિયા ચાલતી હતી અને એમાં પણ અમે આ વખતે હું એમ માનું છું કે ધરાતલ પરનું સંગઠન મજબૂત હોય જેને કહી શકાય કે આપણું મૂળ સૈન્ય ભૂમિદળ મજબૂત હોય તો એમ માનું છું કે એ પાર્ટી છે વધારે મજબૂત હોઈ શકે ને એનો ફાયદો અમને આ ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં મળવાનો છે જ્યાં સુધી સાત પેટા ચૂંટણીના સંદર્ભમાં આપણે વાત કરીએ આપણે શંકરભાઈનો પણ ઉલ્લેખ કર્યો હું માનું છું કે શંકરભાઈ ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે ત્યાં બધા જ કાર્યકર્તાઓને ટિકિટ માગવાનો અને એની તૈયારી કરવાનો હક પણ છે અને એટલા માટે ઘણા કાર્યકર્તાઓએ તૈયારી કરીએ છીએ ઘણા કાર્યકર્તાઓને નહીં કીધું હોય તો એવી અપેક્ષાએ તૈયારી કરીએ છીએ કે હા અમને કહેવામાં આવશે અને હું એમ માનું છું કે કોઈ પણ સંગઠનમાં એ પોઝિટિવ કહી શકાય અને પછી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ કે અમારું સંગઠનનું જે કહેશે એમાં ફોર્મ ભરશે અને હું એમ માનું છું કે સાતે સાત સીટ જીતવા તરફ આમ તો પાંચ સીટ તો અમારી જ કહી શકાય ચાર સીટ તો અમારી જ છે બે સીટ ઉપર અલ્પેશભાઈ અને ધવલસિંહ બંને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે આવી ગયેલા છે એટલે છ છ સીટ અને મોરવા સીટ સાતે સાત સીટો જીતવા માટેની ભારતીય જનતા પાર્ટીની કવાયત છે તમે છેલ્લા ઘણા વર્ષોથી જોતા હશો મનશ્રીભાઈ પણ ખ્યાલ છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બે હાજર ચૌદ આપણે પણ વાત કરી કે જે બે હાજર ચૌદ ની અંદર તો એક પ્રકારનું સુનામી હતું ને એમ માનું છું કે બે હાજર ઓગણીસ માં આપણી પાસે એના માટેનો શબ્દ નથી હું એમ માનું છું કે બંને બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ બંને વાત કરીએ તો બે હાજર ચૌદ સંદર્ભમાં વાત કરીએ તો બે હાજર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધ્યો છે વચ્ચેનો તબક્કો જે હતો એની આપણે ખૂબ ચર્ચાઓ કરી છે શું થયું શું નહીં લોકોને એનું પરિણામ શું મળ્યું લોકો કેવી રીતે ફરીથી ગેરમાર્ગે દોરાયા ગેરમાર્ગે દોરાયા પછી ફરી એક વખત કેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં એને પોતાનો ભરોસો મૂક્યો એ આપણે જાણીએ છીએ અને એટલા માટે જો હું બે ના વાત કરું તો ભારતીય જનતા પાર્ટી એકસો ને બ્યાસી માંથી એકસો ને બોતેર સીટ ઉપર એને વિજય મેળવો છે બે હજાર ઓગણીસ ના પરિણામ પ્રમાણ એના અર્થે જો એ સંદર્ભ ને લઈને વાત કરું તો સાતે સાત સીટ જીતવી એ ભારતીય જનતા પાર્ટી માટે અમારા માટે આવશ્યક પણ છે અને અમારે બે હજાર ઓગણીસનું જે મે મહિનાનું પરફોર્મન્સ છે અમારું એમનમ પરફોર્મન્સ છે એ બતાવવા માટે અમે પૂરી મહેનત કરવાના છીએ સાથે અમારું જે સંગઠન પર્વનું કામ શરૂ થયું છે મને એમ લાગે છે કે પૂરક બળ તરીકે આમાં અમને કામમાં આવવાનું છે બહુ જ સાચી વાત છે ભાજપે સંગઠન પર્વ જે ઉજવે છે એમાં ડોક્ટરોને વકીલોને કલાકારોને કલાકાર બધાને ચાલુ કરી એટલે ક્યારેક ક્યારેક હું હસું મેં કીધું આ મહેશભાઈ આ સેના માટે તમે કરો એટલે સામે કોઈ પડે જ નહીં એટલે એટલે એક મજાની વાત છે પણ કોંગ્રેસ નથી એટલે જગદીશભાઈ એનસીપી તરીકે ખાલી મારે એટલું જ કેવું છે તમે જે પ્રશ્ન કર્યો ને સાચો છે ને એક બે એટલે આ ચૂંટણી પછી તરત જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ નું એક જાહેરમાં સ્ટેટમેન્ટ આવ્યું કે ભારતીય જનતા પાર્ટી છે એ હજી એના સર્વોચ્ચ શિખર પર નથી પહોંચી આ સ્ટેટમેન્ટ પબ્લિકલી હતું કદાચ આપને ખ્યાલ પણ હશે કેવી રીતે ગુજરાતમાં બાસઠ ટકા છે આડત્રીસ ટકા લોકો સુધી અમારે પહોંચવાનું છે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી મૂળ વિચાર એ આડત્રીસ ટકા સુધી ન પહોંચે કે દેશના સંદર્ભમાં વાત કરીએ તો એ અમારો વિચાર ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર જે મૂળ અમારા ધ્યેયો અને એનો વિચાર છે એ બાકીના અડતાલીસ ટકા સુધી ન પહોંચે ત્યાં સુધી અમારી પાર્ટી છે એના પરમ શિખર પર નથી પહોંચી એવું અમે માનીએ પણ છીએ અને જ્યાં સુધી ધ્યેય પૂર્તિની વાત છે તો તમે અમને સવાલો કરતા હતા કે ત્રણસો સિત્તેર ક્યારે જશે રામ મંદિર ક્યારે બનશે સમાન સિવિલ કોડ ક્યારે બધાના મને એમ લાગે છે કે ચોઘડિયા કુદરતે લખ્યા છે ને એ પ્રકારે બધું થઈ રહ્યું છે બધું થઈ પણ જશે પણ એ અમારા ધ્યેયો છે અને એની પાછળના અમારા સિદ્ધાંતો છે એટલે એક પછી એક થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાની દ્રષ્ટિએ કાર્યકર્તા મહેનત કરી અને બાકીના આડત્રીસ ટકા જે ગુજરાતની અંદર અમારો વિચાર જ્યાં પહોંચ્યો નથી એને પહોંચાડવાની અમે મહેનત પણ કરી રહ્યા છીએ જે આ સંગઠન પર્વના માધ્યમથી અને પહોંચશે ત્યારે હું એમ માનું છું કે બાસઠ ટકા અમારો જનાધાર છે એને બદલે પંચોતેર ટકા થશે એસી થશે જે થશે પણ ભારતીય જનતા પાર્ટી ધરાતલ પર રહીને આ કામ કરી રહી છે બિલકુલ બિલકુલ આ વાતમાં તમારે અમારે બધા એટલા માટે કહેવું પડે કે વિઝન તો હોવું જોઈએ તમારું અને એટલે જ તમે વિચાર કરો પક્ષ પલટા કર્યા બાદ પણ ચૂંટાઈ જાય છે કદાચ એના સંગઠનની કિંમત હશે મેં રિઝલ્ટ પણ જોયું કુંવરજી બાવળીયા દસ હજાર હતા ભાજપમાં આવ્યા પછી વીસ હજાર થયા આ વિપક્ષ પાર્ટીને પણ ખરેખર આ આ પદ્ધતિ છે એ અપનાવવી જોઈએ તો મનસ્વીજી તમારી પાસે આવું કે આ તો પેટા ચૂંટણીઓ છે પણ ભાજપે જે રીતે માત્ર પક્ષમાંથી જ ભરતી મેળો કર્યો એવું નથી દરેક વ્યવસાયોમાંથી પણ ચાલુ કર્યો અને એમની વાત સાચી છે ઘરમાં એક માણસ પાંચ છ લોકોનું ઘર હોય ને એમાં એક ભાજપનો હોય એટલે ભાજપનો જ પ્રચાર કર્યા કરે અને ભાજપનો પ્રચાર કરે એટલે મેન્ટાલિટી એવી બને કે ભાઈ ભાજપ પાર્ટી એનો પક્ષ પછી સોશિયલ મીડિયા હોય ભાજપનો એના ગ્રુપમાં એક મેસેજ આવી જાય સારી સારું હોય તો એ આવી જાય અને ખરાબ હોય તો એ આવી જાય એટલે એક સ્ટ્રેટેજી જે સાયકોલોજીકલ ગેમ કહેવાય અને શું એનો છે એ સંગઠનથી બળ મળીને એનો ફાયદો છે કે જે ભાજપ છે તમામ ચૂંટણીઓ છે એ જીતતું આવે છે અને વિપક્ષ છે એ ક્યાંક ખામીમાં પણ છે કારણ કે આ સંગઠન પર્વ તો એ પણ કરી શકે એમ જેવું કઈ એમાં તો કંઈક કરવા જેવું છે નહીં ભાજપા ની એક જો સબસે ખાસિયત હે એ હર में एक એક નયા પર્વ લાતે પર્વ નહીં ખતમ હોતે पर्व का फायदा क्या होता हाँ। है कि पर्व मेंबर्स को एंगेज करके रखता हाँ। है आपके मेंबर्स कंटिन्यूसली काम करते रहते हैं और कंटिन्यूसली काम करते करते वो लोगों तक भी प्रचार करते हैं हर पर्व को वो खूब उसका इस्तेमाल करते हैं और अपने क्रिएट करते रहते हैं और जिस तरीके से भाजपा मूवमेंट को क्रिएट करता है और कोई भी पॉलिटिकल पार्टी उसको अभी समझ नहीं पाई है 2014 में जिस तरीके से उन्होंने सोशल मीडिया में नरेटिव अपने हिसाब से क्रिएट किया वो कोई भी समझ नहीं पाया 2019 हजार इलेक्शन में लोगों ने कोशिश की समझने की भी पर उस समय तक भाजपा जो है सोशल मीडिया में मार्केटिंग में अपनी बात पहुंचाने में उसका एक बड़ा टर्मिनोलॉजी अगर यूज करें कम्युनिकेशन में हर एंगल से चाहे वो वे, वेब सीरीज हो प्रधानमंत्री की चाहे वो उनकी ऐप हो चाहे उनका एक टीवी हो चैनल का चाहे न्यूज़पेपर पेपर एडवर्टाइजमेंट हो होर्डिंग एडवर्टाइजमेंट हो मोबाइल एडवर्टाइजमेंट हो जहां आप देखोगे वहां पे भाजपा हाईएस्ट उनका गूगल एडवर्ड्स में सबसे ज्यादा कॉन्ट्रीब्यूशन भाजपा करा है तो ये तरीके से क्या है कि आपके दिमाग का एक तिहाई हिस्सा रेडियो आप चालू करोगे तो भाजपा की बोलेगी बात तो ये तरीके से आपके पास और कुछ दिमाग में दिखाई नहीं देता और साथ में एक अलग आर्मी है जो बताती है कि कांग्रेस कितनी खराब है तो कांग्रेस को क्या प्रॉब्लम क्या होती कांग्रेस अपनी वो खराबी जो भाजपा दिखाती है उसको वो ठीक करने में लगे नहीं हम खराब नहीं हम खराब नहीं अपनी अच्छी तो वो बता नहीं पाते और अपनी खराब को बचाने की तरफ जाते हैं और भाजप का विजयी का कारण अगर अगर एनालिसिस करें उसके विभिन्न कारण है पहला कारण जो है उनका जो पॉलिटिकल मशीनरी है ये आज नहीं बना है। ये 2019 में नहीं बना है। ये पिछले 15 सालों की लगातार मेहनत है जब वो हार में भी थे तब भी वो मेहनत कर रहे थे और आज जब जीत रहे हैं तो भी वो छोड़ नहीं रहे ये बहुत काबिलियत तारीफ है जब हम बात करते थे यूपीए टू में तो हर डिसीजन जो होता था वो पार्लियामेंट्री कॉरिडोर में लिया जाता था और यहां पर भाजपा का जो डिसीजन है ना वो पूरी मशीनरी है हर व्यक्ति को अपना काम जो करना है वो पता है और उसी समय में अगर आप कांग्रेस को देखें कांग्रेस की जो लीडरशिप है आप देखिए आज यहां पे नहीं आने से कांग्रेस को ही नुकसान है अगर आप जनता की आवाज अपनी अपनी आवाज जनता तक नहीं पहुंचाओगे तो उसका नुकसान आपको है और बीजेपी को उसका ये एक बाउंसर है ये दो तीन महीने जब से वो नहीं आ रहे वो एक क्लियर बाउंसर है लोगों के बीच में नेतृत्व लोगों को नेता चाहिए और नेता अगर दूसरा विपक्ष नहीं होगा तो जो नेता अवेलेबल है उसी की तरफ आपका आकर्षण आएगा और साथ में सब एक पहला कारण जो इनकी विजय का होता है पॉलिटिकल मशीनरी ट्वेंटी फोर इंटू सेवन हर रोज ये काम करते हैं जो काम दिया जाता है पार्टी से वो करते हैं और टिकट मिले तो मिले नहीं मिले ना मिले ये एक डिसिप्लिन है मांग मांग के आपको मिले टिकट ऐसा हम लोगों ने बीजेपी में नहीं देखा वहां पर रिवोल्ट जो है बीजेपी में कम दिखाई दिए होंगे कंपेरिजन टू कांग्रेस के जब भी लिस्ट आती दूसरा एक कारण क्या है बीजेपी को बीजेपी ने कभी डैमेज नहीं किया जो पार्टी डिसिप्लिन है बीजेपी का वो काबिलियत तारीफ है कभी भी बीजेपी का कोई मेंबर बहुत ज्यादा वोकल होकर पार्टी के खिलाफ बोलता है ऐसा हमने नहीं देखा हमने क्या देखा वो व्यक्ति वो साइलेंट हो जाता है वो थोड़ा दूर हो जाता है पर पार्टी चलती रहती है तीसरा जो है कांग्रेस बीजेपी को बहुत फायदा देती कांग्रेस क्या करती खुद की पार्टी को खुद ही डैमेज करती आप ऐसे एमएलए को कैसे टिकट दे सकते हो जो दो महीने बाद दो साल बाद आपकी पार्टी को छोड़ सकते हैं उनका जो सिलेक्शन प्रोसेस है वो बहुत खराब है आप अपने ही इंटरनल जिसको आप कार्यकर्ता बोलते हो वो जाके आपको छोड़ के बीजेपी को ज्वाइन कर ले और आपको गालियां देने लग जाए तो कहीं ना कहीं कांग्रेस के सिलेक्शन में ये प्रॉब्लम है। तो ये डायरेक्ट फायदा भी बीजेपी को मिलता है क्योंकि लोग कंफ्यूजन में जब हम वोट करने जाते हैं अगर हम कांग्रेस को वोट करते हैं भाई बिल्कुल। तो हमको ये पता नहीं कि कल को कांग्रेस का जो विधायक है वो कांग्रेस में रहेगा या बीजेपी में चलेगा वो कंट्रोल जो है बिल्कुल जो डिसिप्लिन जो है वो मिसिंग होने के कारण क्या डायरेक्ट लोगों को लगता है या जो भी है एटलीस्ट बीजेपी का जो एमएलए होगा वो छोड़ के नहीं जाए बिल्कुल तो ये जो नेतृत्व की जब डिस्कशन की बात आती है कि एटलीस्ट हम लोग वहां पे जो एमएलए की जो जो कंप्लेन होती है एमएलए ले को लेके जाने की एटलीस्ट वो फेस तो है तो ये सारे तमाम कारणों के कारण डिसीजन मेकिंग जो है और उसी एक और चीज देखो आप चौथी चीज आपको बताऊं बीजेपी में लगातार आप गुजरात में लीडर पे लीडर क्रिएट किए जा रहे हैं ग्रूमिंग हो रही है आप बीजेपी आप में 500 लीडर्स आप लोकल एरिया में बता सकते हैं जो बीजेपी के आने वाले समय के लीडर होंगे वो उनका लीडरशिप जो लेडर है वो अपने आप चढ़ेंगे पर वो ग्रूम कर रहे हैं वहां पर कांग्रेस में वो लीडरशिप जो ग्रूमिंग है જો એક બડા નેતા હોતા છોટે નેતાઓ ગ્રૂમ કરતા હોયત્વ બિલકુલ સાચી વાત કરી અને એનો તમને એક્ઝામ્પલ પર આપી કોંગ્રેસના વિચાર કરો કે અહીંયા સુપડા સાફ થઈ જાય ભારતમાં સુપડા સાફ થઈ જાય ખુદ રાહુલ ગાંધી અમેટીથી હારી જાય એવા વાવાઝોડામાં નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં મોહન ડેલકર દાદરા નગરવેલીથી અપક્ષ ચૂંટણી લડે અને એને ટિકિટ આપવામાં ન આવે તમે સમજો સમજો ક્યાં ગડબડ છે તમે સિલેક્શનમાં કોને મોકલો છો અને એ મોકલો છો એ કેપેબલ છે કે નહીં માફ કરજો આ શબ્દ એટલા માટે કહેવું પડે છે કે એક વિપક્ષ છે એ લોકશાહીમાં મજબૂત હોવો જોઈએ અને વિપક્ષને પણ એટલો ને એટલી તક મળવી જોઈએ પણ ખબર નહીં હવે ઈ મોહંડલકર હમણાં બે દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા અમિત શાહ જયારે આવ્યા ત્યારે બાજુમાં બેઠા હતા કે આગામી સમયમાં એ ભાજપમાં જોઈન્ટ થઈ જશે સારા વ્યક્તિઓને તમે આગળ નથી કરી શકતા એ તો સહન નથી કરી શકતા જે પણ સંસ્થા હોય વ્યક્તિ હોય કુટુંબ હોય પરિવાર હોય કે પાર્ટી હોય તમે ટેલેન્ટને તમે ઓળખી નહીં શકો ટેલેન્ટને પારખી નહીં શકો અને ટેલેન્ટને તમે સાહેબ ગ્રુમિંગથી આગળ નહીં વધારી શકો તો એ સંસ્થા પણ પડી ભાંગે ઈ પરિવાર પણ પડી ભાંગે અને પાર્ટી પણ પડી ભાંગે એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે તમે એ વસ્તુ કરવામાં ધ્યાન બધાએ રાખવી પડશે આપણે બધાય આ એક મોટિવેશનલ થોડુંક ભાષણ થઈ ગયું મારું પણ દાભડાજી તમારી પાસે આવવા માંગીશ કે આમ તો એનસીપીનું તો અહીંયા આમ ખાતું બહુ ખુલતું નથી જનરલી કોંગ્રેસ અને એનસીપી એક વાત એવી છે કે બાયડમાં કદાચ બાપુના દીકરાને પાછા એમ કે આપે કે નો આપે ગઠબંધન થાય કે જોકે અત્યારે તો પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના પણ એવું કહ્યું કે આમાં અમારે હજી કંઈક છે નહીં એનસીપીનું કાંધલ જાડેજા જીતે છે એ કંઈક વાત અલગ છે એટલા માટે જીતે છે આ પક્ષમાંથી જીતી જાય બાકી એનસીપીનું ભા આમ ગુજરાતમાં એટલું ખાસ વજૂદ નથી છતાં બી તમે કયા મુદ્દાથી કોંગ્રેસ અને એનસીપી કયા મુદ્દાથી જશે કારણ કે ભાજપે ત્રણસો સિત્તેર હટાવી દીધી પુલવામા બાદ એટેક બધી એમણે જવાબ આપી દીધો એમણે ખેડૂતોના જે પ્રશ્નો હતા ત્યાં પાક વીમા આપી દીધા અઠ્યાવીસ કરોડના પછી મારા જેવા પોતાને પણ એમના વખાણ કરવા પડે એવી સ્થિતિ છે અને એ હકીકત છે કે તમે તમે તળાવો કરીને તમે સુજલામ સુફલામ યોજના કરીને તમે તળાવો ભરી દીધા ડેમ એકસો આણત્રીસે પહોંચાડી દીધા કેટલાક પાક વીમા બાકી રહ્યા છે એની પ્રોસેસ હોય પછી સમજો કે તમે કયા કોંગ્રેસ નો હતો ત્યારે ઇન્દિરા ગાંધી ત્રણસો ને છપ્પન સીટ લઈ ગયા હતા એ જમાનો હતો ત્યારે ત્યારે એની સામે વિપક્ષ કે દેખાતો ન હતો એટલે આ જે છે એ રાજકારણમાં છે નેતૃત્વ ની લડાઈઓ હંમેશા ચાલતી રહેતી હોય છે એ લડાઈમાં અત્યારે બીજેપી પાસે એક નેતૃત્વ છે કેવા પ્રકારનું જે શું છે એને આપણે ચર્ચામાં ના લઈ જઈએ પણ એક નેતૃત્વ છે સામે જે નેતૃત્વ છે એ એની સામે લડી શકે એવું સક્ષમ નથી એ સ્વીકારું રહ્યું હવે આપણે બે હાજર ને ચૌદ માં બીજેપી બસો ને બ્યાસી સીટ લાવી હતી બીજેપી અને બે હાજર ને ઓગણીસ માં બીજેપી ત્રણસો ને ત્રણ સીટ લાવી સીટમાં વધારો ક્યાં થયો ફક્ત ને ફક્ત વેસ્ટ બેંગાલ માં બાવીસ સીટ વધારો થયો એ સીટ એમાં એડ થઈ ગઈ એટલે એવો કોઈ મોટો બીજેપીએ કોઈ ગેઇન નથી કરી લીધો ફક્ત વેસ્ટ બેંગાળમાં અને વેસ્ટ બેંગાળ વિશેની ઇતિહાસ આપણે જાણીએ છીએ કઈ પરિસ્થિતિમાં ત્યાં શું થયું શું થયું લડાય એટલે કહેવાનો આશય એવો છે કે પ્રજાને શું જોઈએ છે પ્રજા કયા નેતૃત્વને સ્વીકારશે એ સમયને અનુકૂળ ચાલે એક જમાનામાં ઇન્દિરાજી ચાલતા એક જમાનામાં જવાહર નહેરુ ચાલતા હતા અને કોંગ્રેસ બે હજાર ચારમાં યુપીએમાં જીતી અને બે હજાર નવમાં એ એકસો છેતાલીસમાંથી બસો સીટ જીતી ગઈ હતી બે હાજર નવ માં અને બે હાજર તમે બે હાજર ચૌદ માં એની બેતાલીસ સીટ થઈ ગઈ એટલે સમય છે આ અત્યારે ડેફિનેટલી સમય છે નો એમાં કોઈ કરી ના શકે પણ હા એટલે હું એની એમાં જ આગળ આવું એટલે આગળ નહીં એટલે આ એક ડેફિનેટ સમય છે એ સમયના અનુસંધાને લોકસભામાં બીજેપી એ સારું કામ કર્યું કારણ કે સેકન્ડ ટર્મ છે કોંગ્રેસે એક જમાનામાં સેકન્ડ ટર્મમાં લઈ આવ્યા હતા એ જ વસ્તુ અત્યારે રિપીટ થઈ મુદ્દાઓ ઘણા છે મુદ્દાઓની લડાઈ હોઈ શકે એ બધું આપણે છોડી દઈએ એમાં અભિનંદન ભાઈ આવે અત્યારે આ ત્રણસો આપણે સિત્તેર આવે બધું આવે પ્રજા છે પ્રજાને એને એનો રિસ્પોન્સ આપવાની પોતાની મતદારથી એની પહેલી હોવી જોઈએ હવે ગુજરાત વિધાનસભાની અંદર આપણે એક જમાનામાં પચાસથી વધારે કોંગ્રેસ વધતી નહોતી અને લાસ્ટ ઇલેક્શનમાં તમે બે હજાર સત્તરની અંદર ટોટલ ઇઠ્યોતેર સીટે આવીને ઉભા રહ્યા કંઈક તો હશે કંઈ પ્રોબ્લેમ હશે બીજેપી પ્રત્યે કોઈને થોડી નેગેટિવિટી હતી વરસાદ પહેલાં જ પાણીનો મોટા મોટો વોટરએડ પ્રોગ્રામ અમે કરેલો બહુ જ બહુ મુશ્કેલી હતી પાણીનો મેનેજમેન્ટમાં તકલીફ છે જ પાણી ભરાઈ ગયું પહોંચાડવાનો સવાલ છે રાજકોટની બાજુમાં એકદમ નજીકમાં પાઇપલાઇનો નથી પહોંચી રાજકોટની બાજુમાં અમે ત્યાં વોટર એડ કરી હતી એટલે ઘણા પ્રશ્નો છે આ પ્રશ્નો આવશે બેરોજગારીનો પ્રશ્ન છે મંદીનો પ્રશ્ન છે આપણે એને એવોઇડ નથી કરી શકતા આ પ્રશ્નો છે એટલે હવે ગુજરાતની પેટા ચૂંટણીની સાથે તો આખા હિન્દુસ્તાનમાં ચૂંટણીઓ છે ચાર સ્ટેટની ચૂંટણી છે એટલે મહામંથનમાં તમે મુદ્દો આને એક્સટેન્ડ કરો આમાં તો હજુ ચાર સ્ટેટની ચૂંટણી છે યુપીની અંદર તેર વિધાનસભાની ચૂંટણી છે એવી પેટા ચૂંટણીઓ ઘણી છે આ લડાઈ ગુજરાત પૂરતીની આ હવે ફરી પાછી એક એવી મિની ચૂંટણી થશે અને એમાં ફરી સ્થાનિક મુદ્દાઓ હાવી થશે આમાં નેશનલ લેવલના મુદ્દાઓ હાવી થવાની કોશિશ કરશે પણ નહીં થાય કારણ કે મારે મુખ્યમંત્રી પાસેથી એની પેલી લેવાની છે એટલે અમે એનસીપીએ તો ત્રણ મહિના પહેલાં અમે દરેક સીટ ઉપર એનાલિસિસ કારણ કે અમારે અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહજી છે એ માસ્ટર પીસ છે એ બીજેપી માને છે અને કોંગ્રેસ એ માને છે ભલે એ એક સમ એ કોઈની સાથે કોઅપ ના થઈ ગયા પણ એને એક જમાનામાં છેતાલીસ હજાર લોકોને નોકરી આપી દીધેલી ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં છેતાલીસ હજાર લોકોને રેમરાય નોકરી આપી હતી એ એના અનુભવો છે ને લોકો અમે અત્યારે જઈએ છીએ આજે જ અમે બાવળા ગયા હતા તો લોકો સામેથી કહે છે કે ચાલી સત્તા તો એવી હોવી એટલે એવી વાપરવી જોઈએ કે જેથી લોકોને બેનિફિટ થાય એટલે એમનો ઇતિહાસ અલગ અલગ છે દરેક પાર્ટીમાં ફર્યા પોતે બોલે છે કે ભાઈ હું શા માટે પાર્ટીઓ બદલું છું મેળવવા માટે બદલી રહ્યો છું કે ના મને તો બધું બધી જગ્યાએથી મળેલું જ છે એટલે હું મેળવવા માટે નથી આ બધું લડી રહ્યો પણ મને ગોઠતું નથી મારે કંઈક કરવું છે ના કોંગ્રેસે કરવા દીધું ના ભાજપે કરવા દીધું એમને બાપા સામે લડાઈ હતી બીજેપી સામે એક એક પક્ષ સામે લડાઈ કરતા એમને એ સમયના જે સત્તાવાળા હતા એની સામે લડાયા એટલે કહેવાનો અસય છે કે સ્ટેટ ઇલેક્શનની અંદર હવે મોદી સાહેબનો માહોલ લઈને ન ચાલી શકાય કારણ કે આગળ ત્રણ સ્ટેટમાં કોંગ્રેસ જીતી હતી ત્યાં ફરી સેન્ટ્રલ લેવલમાં આવ્યું તો કોંગ્રેસને તકલીફ પડી હવે ત્યાં ફરી તમે ઇલેક્શન આવશે તો જો સ્થાનિક લેવલના પ્રશ્નો પાછા ઉપસ્થિત થશે એટલે આમાં બધી ભૂમિકાઓ સ્ટેટ લેવલની ભૂમિકાઓમાં મેમ્બરશિપની જે વસ્તુ છે સંગઠનની ભૂમિકા છે એ છે પણ માહોલ છે એ તો સ્થાનિક જ રહેવાનો

गुजरात ने जवाब આપવો પડે આગળ ટન લઈ લો કે તમારા બચ્ચે મેમ એક એક સેકન્ડ મુદ્દે હે પર મુદ્દો કે સાથ સાથ તકલીફ ક્યા હે કે વો મુદ્દે લોકો તક લગને હી રહે નહીં મુદ્દે લોકો કો एहसास નહીં હો રહે હા હા મુદ્દે બેરોજગારી મુદ્દા હે મંડી મુદ્દા હે પર લોકો કો વો एहसास નહીં હો રહા હા એ વાત હે કે લોકો કો વેહસાસ હો રહે કિસાનો કી જો દુર્દશા હે વો કિસાનો કો વેહસાસ નહીં હો રહા ફિર ભી લોગ વોટ કરને બીજેપી કો तो कहीं ना कहीं जो बीजेपी का नरेटिव है आप देखिए इस सारे बायपोल में नरेटिव क्या रहेगा आर्टिकल 370 स्थानीय मुद्दों को नहीं दिया जाएगा और नरेटिव 2014 से लेके अब तक नरेटिव डिसाइड करता आया है बीजेपी बीजेपी डिसाइड करता है कि चौकीदार शब्द को कितना प्रोमिनेंस मिलना चाहिए कि नहीं मिलना चाहिए और पूरे लेकिन, का पूरा लारे का पूरा स्टेट में इलेक्शन हुआ उसमें कांग्रेस गई फिर भी फिर भी लोकसभा अलग, अलग है उसको आपको दो हजार सत्रह दो हजार सत्रह में, में, में कहीं ना कहीं बीजेपी लूज कर रही थी उसके बाद दो हजार देखा कि तीन स्टेट्स भी बीजेपी हारी पर दो हजार उन्नीस में हम किसी को नहीं लगता था मैं मैं भी नहीं मान रहा हम नहीं मानते पर फिर भी यह हजार दो हजार उन्नीस में अगर आप देखिए मोदी मोदी 2.0 जो गवर्नमेंट है वो मोदी जी अब सिर्फ एक प्रधानमंत्री नहीं वो स्टेट्समैन बन गए आप उनके कोई भी भाषण में पहले ही भाषण में उन्होंने साफ नीयत की बात की है और उसके बाद से लगातार आप देखिए वो जो पर्व की बात की है गवर्नमेंट भी अब पर्व कर रही है आप देखिए दो हजार उन्नीस आने के बाद ट्रिपल तलाक के मुद्दे पर डिस्कशन हुआ उसके उसमें गवर्नमेंट अच्छी तरह काम करके आई आर्टिकल 370 हटाया उसमें गवर्नमेंट अच्छी तरह लोगों का दिल जीत रही है और अब हर जगह पे आप इसरो की बात देखिए ઇસરો મેં લોકો મોદીજીને ગલે લગાયા ઉપર જ્યાદા ડિસ્કશન છે તો દેખીએ હર એંગલ પે બીજેપી કરતી અભી પોલિટિકલ પોઝિશન એસી હો ગઈ ઓપોઝિશન સુનિલ જોશી વરિષ્ઠ પત્રકાર સાથે જોડાઈ ગયા છે સુનિલભાઈ પેટા ચૂંટણી આવી રહી છે કયા મુદ્દાઓ આવી રહેશે પક્ષા પક્ષ ની વાત કરીએ તો અત્યારે ત્રણ ચાર બેઠકો ભાજપની છે બાકી ની છે કોંગ્રેસ માંથી બે ના છે

બીજું ગુજરાતના સંગઠનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સંગઠન સામે કોંગ્રેસે જે બાઉન્સ બેક થવાનું હતું ચૂંટણીના પરિણામો પછી પ્રજા પાસે જવાનું હતું કે ભાઈ અમારી ક્યાં ભૂલ થઈ છે અમારે અમારે ક્યાં પાયાના પ્રશ્નો તમારા નથી લઈ શકતા લોકલ પબ્લિક સાથે કનેક્ટ થવાનું હતું એ બાબતમાં કામ નથી થયું તો રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી રહેશે પણ સ્થાનિક મુદ્દાની વાત થઈ તો અલ્પેશનો મુદ્દો છે કે જે પક્ષપલટાનો મુદ્દો છે સૌરાષ્ટ્રની અમારી બે બેઠક જે નથી ચૂંટણી થવાની પબુભા મણેકને જે છે તો એવા જે મુદ્દાઓ છે એમાં સ્થાનિક મુદ્દાઓ ઉપર સૌથી મોટું સંગઠન આવી થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીએ આ સંગઠનના લેવલે ખૂબ જ સારું કામ કર્યું છે ને કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નથી કોંગ્રેસે રાષ્ટ્રીય લેવલે તમને ખ્યાલ છે કે અંતે સોનિયાજી ઉપર જે રીતે કળશ ઢોળી દીધો એમની પાસે કોઈ નેતાગીરીમાં ફરીને ગાંધી પરિવાર આવી ગયો છે એટલે જે સૌથી વધારે ટાર્ગેટ નરેન્દ્ર મોદી સરકારે જે કર્યો તો ભાજપે જેને ટાર્ગેટ કર્યો તો એ જ વસ્તુ આવીને ઉભી રહી ગઈ છે તો કોંગ્રેસ મુદ્દાઓ છે પણ કોંગ્રેસ એટલે કે વિરોધ પક્ષ કોઈ એવો સજ્જડ નથી કે જે મુદ્દો મંદિરનો મુદ્દો છે તમે જોતા હશો તમે તો એકદમ રાજકીય વોચ રાખો છો ત્રણસો સિત્તેરના મુદ્દાને છે એ લાઈટ કરી નાખો તો ત્રણસો સિત્તેર પછી જે આખો દેશમાં એક ખૂબ જ મોદી સરકાર પ્રત્યે અને પર્ટિક્યુલરલી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રત્યે એક સહાનુભૂતિનું મોજું આવ્યું હતું એની ઉપર મંદીનો મુદ્દો આખા દેશમાં જ વાઈ ગયો તમે પણ મીડિયા સાથે કનેક્ટ છો પણ એમાં કોંગ્રેસ ક્યાં મીડિયા અને બીજેપી છે કોંગ્રેસ નથી ચિત્રમાં એટલે કોંગ્રેસનું કોંગ્રેસના મેં સનિષ્ઠ મિત્રો સાથે હું અવારનવાર વાત કરતો હોઉં છું અને એમને હું પૂછતો હોઉં છું કે કોંગ્રેસ ક્યાં છે અને કોંગ્રેસ શા માટે નથી તો મને એક સારું એમને એમાંથી અમારા મિત્ર છે સિનિયર મિત્ર એમણે સારું સંશોધન કરીને કીધું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ને ત્યારે સત્તાથી સંગઠન ચાલતું એમણે કોઈ દીધી એમના સંગઠનને પગભર ન થવા દીધું હાઈકમાન્ડમાંથી ઓર્ડર આવતો અને એ હાઈકમાન્ડ જે વ્યક્તિને બેસાડે એની આસપાસ કારણ કે એમની પાસે સત્તાની ગ્રેવિટી બહુ લાંબી હતી વર્ષો સુધી સત્તા રહે ટુ સુધીની એટલે એને કારણે થયું એવું કે કોંગ્રેસનું સંગઠન કોઈ દિવસ વ્યવસ્થિત રીતે ઊભું જ ન થયું વ્યક્તિ આધારિત સંગઠન થયું અને વ્યક્તિ આધારિત જે સંગઠન છે એમને કોંગ્રેસ જેવી સત્તામાંથી ગઈ એટલે આખું સંગઠન છે એ અત્યારે કોલેબ્સ થઈ ગયું છે લીડરશિપ નથી તમે કહો છો ભાઈ જેમ કહેતા હતા કે લાઇન ઓફ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ હોવી જોઈએ એ નથી તો આ પ્રશ્નો આવીને ઉભા છે એક આઈડિયોલોજીનો પ્રશ્ન ઉભો રહ્યો છે વિકાસશીલ હિન્દુત્વની વાત છે રાષ્ટ્રવાદની વાત છે તો એની સામે કોંગ્રેસનું સેક્યુલરિઝમ નથી ચાલતું કોંગ્રેસના સ્થાનિક મુદ્દાઓ ચાલતા તો લોકો કોઈ પણ વ્યક્તિને પસંદ કરે તો પણ એ વ્યક્તિ મજબૂત હોવી જોઈએ તમે બે નામ કે ભાઈ અલ્પેશ છે તો અલ્પેશની સ્થિતિ એવી હતી કે અલ્પેશ ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે પહેલા મંત્રાલય મળી જાય અને પછી એને ચૂંટણી લડવાનું થાય એવું માન એને જોતો હતો પણ ભારતીય જનતા પાર્ટી એને કટ ટુ સાઇઝ કરીને આજે ચૂંટણી લડવા માટે હવે એમનું નામ જે ચર્ચામાં મૂકી દીધું છે કે એક જગ્યાથી એમને સીટ દીએ એટલે જૂનું છે એ જાળવી પણ મને એકંદર એવું લાગે કે છે કે સ્થાનિક મુદ્દાઓ કોઈ પણ હોય પણ નેતાગીરી છે એ ખૂબ જ મહત્વની રહેશે કોંગ્રેસે આ મુદ્દાઓ નથી ઉઠાવ્યા જે ભાઈએ કીધું પાણીના શિક્ષણના મંદી બેરોજગારી મંદી અને બેરોજગારી એક જ મુદ્દો છે પણ એ મુદ્દામાં કોંગ્રેસે પ્રજા પાસે જઈને શું કર્યું ચૂંટણી લડવા ટાઈમે પ્રચારના મુદ્દા નથી આ તમારે લોકો પાસે જવું પડશે તમે કોઈ જોબ મેળા કર્યા તમે રોજગાર મેળા કર્યા તમે ઉદ્યોગોને મળ્યા કે તમારી સ્થિતિ શું છે અમારી પાસે લાવો અમારા સૌરાષ્ટ્રની હું તમને વાત કરું તો સૌરાષ્ટ્રમાં ખાલી રાજકોટ યુનિટના એક હજાર કરોડ મને એવું લાગે છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી નો માહોલ ચાલુ છે એમાં કોંગ્રેસ કઈ મેળવી જાય તો કોંગ્રેસ માટે ઓક્સિજન થશે બિલકુલ બહુ જગત્યની વાત કરી સુનિલભાઈ અને મનસવીજી એ પણ વાત કરી એના ઉપરથી કોંગ્રેસે હવે ખરેખર મહામંથનમાં આવવાનું ચાલુ કરી દેવું જોઈએ એને ફોન કરીને જ્યાં ફોન કરવા અહીંયા કરી દે કારણ કે હવે એવી સ્થિતિ આવશે ચૂંટણીઓ આવે છે અને ચૂંટણીઓમાં લોકોને કોંગ્રેસ સપોર્ટેડ કાર્યકર્તાઓને કોંગ્રેસના કેટલાક નેતાઓને એને પોતાએ ખરેખર કેટલીક બાબતો કેવી હોય હવે સમજો કે હું કંઈ પ્રશ્ન પૂછી શકું કાઉન્ટ કરી શકું મહેશભાઈને પણ હું કંઈ કોંગ્રેસનો પક્ષ કોઈ ન લઈ શકે કારણ કે દરેકે પોતાની લક્ષ્મણ રેખા હોય છે લક્ષ્મણ રેખા ઓળંગવી ક્યારેય ના જોઈએ એમાં મીડિયાએ તો ખાસ નહીં મીડિયામાં તો એવો દોર ચાલી રહ્યો છે સાહેબ કે અત્યારે તટસ્થતા ને સચ્ચાઈમાં પણ એક ભેદરેખા છે અને એ વસ્તુને જ્યારે કરવાની વાત આવે ત્યારે કોંગ્રેસે ખરેખર થોડું વિચારવું જોઈએ આગામી જે ચૂંટણી છે ખૂબ જ અગત્યની છે ડબડી માતાજી ઉર્ફે જે ધનજીભાઈ છે ઓળ એને જામીન અરજી આગોતરા ફગાવી દીધી છે ગાંધીનગર કોર્ટે એટલે ગમે ત્યારે એ પોલીસ સ્ટેશનમાં તમને કદાચ જોવા મળે અને આપણે પણ જોઈએ હવે શું થાય ધરપકડ ગમે ત્યારે થાય એવી શક્યતાઓ છે મેં કહ્યું એમ કે મારી કોઈ આસ્થા કોઈની લાગણી દુભાવવાની મારી કોઈ જ વીટીવીની મારી ઈચ્છા નથી પરંતુ જે સચ્ચાઈ છે હકીકત છે એટલે ડબડી માતા ઉર્ફે જે ધનજીભાઈ છે એની ધરપકડ ગમે ત્યારે પોલીસ સ્ટેશનમાં થશે નાનકડો વિરામ છે વિરામ બાદ ફોન લાઈન ખોલીશું ચિંતા ન કરો આપણે છીએ સાથે જ ક્યાંય જવાનું નથી જમા મંગાવી લો ત્યાં વિરામ

કુદરતની પણ મહેરબાની છે અને એટલે વરસાદ પણ ખૂબ સારો થયો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ મજબૂતાઈથી કેન્દ્રની અંદર કામ કરી રહી છે અને નિર્ણયો લઈ રહી છે વેલ એઝ ગુજરાતની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ત્રણ વર્ષ પૂરા કર્યા છે અને ત્રણ વર્ષની અંદર છસો કરતા વધારે નિર્ણયો લીધા છે અને હમણાં જ છ વર્ષની ઉજવણી સમયે આપણે એ પણ જોયું છે જે પ્રકારે પ્રામાણિકતાથી વિજયભાઈની સંવેદનશીલ સરકાર કામ કરી રહી છું એમ માનું છું કે સરકારની પારદર્શિતા અને નિર્ણયો લેવાની તાકાત એ બે મુખ્ય મુદ્દાઓ રહેશે સવાલ આવે છે બે વાત આપણે હમણાં ચર્ચામાં જોઈ ભાઈનું એવું કહેવું હતું એનસીપીમાંથી આવ્યા છે ને એમણે એનસીપી કરતાં કોંગ્રેસનો ખૂબ બચાવ કર્યો પણ એનું એવું કહેવું હતું કે નેતૃત્વની લડાઈ છે હું નથી માનતો કે ક્યાંય નેતૃત્વની લડાઈ આખા દેશની અંદર છે આખા દેશની અંદર જો લડાઈ હોય તો એ સૈદ્ધાંતિક લડાઈ છે વિચારધારાની લડાઈ દેશના લોકોએ વિચારધારાને મત આપ્યા છે અને વિચારધારા એને પરિપૂર્ણ કોણ કરી શકે તો એ નેતૃત્વને મત આપ્યા છે એમાં ક્યાંય નેતૃત્વની લડાઈ છે જ નહીં બીજી વાત મનસ્વીજીએ કહ્યું નેરેટિવ ભારતીય જનતા પાર્ટી નેરેટિવ બનાવે છે હું એમ માનું છું કે આપણે ત્યાં એક પિક્ચરનું સરસ ગીત હતું પ્યાર ક્યાં નહીં જાતા હો જાતા ભારતીય જનતા પાર્ટી કામ એવા કરે મનસ્વીભાઈ એટલે એ પ્રકારનું નેરેટિવ ઓટોમેટિક બની જતું હોય છે હું આપને આજનો એક દાખલો આપું સુદાનભાઈ કે આજે ચંદ્રયાન ગઈકાલથી મીડિયાની અંદર બધી જગ્યાએ ચંદ્રયાન ચંદ્રયાન ચાલે છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાએ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાએ એવું કહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી કરે છે એવું ક્યાંય કહ્યું છે મનસ્વીજી નથી કહ્યું દેશના પ્રધાનમંત્રી તરીકે એની ફરજ હતી કે આટલું સરસ કામ થતું હોય આટલું મોટું કામ થતું હોય તો મારે એ પળના સાક્ષી બનવું જોઈએ અને ગયા છે એ એક વાત આખી જુદી છે આજે કોંગ્રેસના જવાબદાર લોકો એવા સ્ટેટમેન્ટ કર્યા છે કે અમારા શાસનની અંદર પણ આ પ્રયાસો થયા છે અમે આ કામ કર્યું છે એને એને એવું ન સૂચવું કે આ દેશના વૈજ્ઞાનિકોને આજે જરૂર છે સપોર્ટની એક પોલિટિકલ પાર્ટી તરીકે એને સપોર્ટ છે એની કારણ કે એક અંતિમ ઘડીએ પંચાણું ટકા સુધીનું સફળ પરીક્ષલું થયા પછી પાંચ ટકા માટે આપણે રહી ગયા છે આ એક મોટો વિશ્વનો રેકોર્ડ છે અને વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ છે પરંતુ એને એ નથી સૂચતું કે ભારતના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિને આપણે વધાવીએ એવું નથી સૂચતું ઉલટાનું એવું એવું એને પોલિટિલાઇઝ કરવાનો કે હું માનું છું કે આ દેશના મીડિયાએ આ દેશની જનતાએ એને ઉગવા નથી દીધું કે એને પોલિટિલાઈઝ થવા નથી દીધું પરંતુ એ પ્રયાસ આજે ચોક્કસ રહ્યો છે તો કોંગ્રેસ ક્યાંક ફસાય છે એની જાળમાં ફસાય છે બીજી મારે વાત એ કરવી હતી કે જ્યાં સુધી બેરોજગારીના પ્રશ્નો આવે છે જ્યાં સુધી બાકીની પાણીના પ્રશ્નો આવે છે કે હમણાં જ નીતિ આયોગે ગુજરાતને પાણીના વ્યવસ્થાપનમાં હિન્દુસ્તાનની અંદર બેસ્ટ છે એવું કહ્યું છે અને છતાંય બેસ્ટ છે તો ક્યાંક રહી પણ ગયું હશે એ પણ મારી વાત નથી પરંતુ ગુજરાતની અંદર એ પ્રશ્ન નથી એ પ્રશ્ન નથી હા કોક જગ્યાએ દાખલા તરીકે એક તાલુકાની અંદર બસો પચીસ ગામડા હોય તો એક ગામડાની અંદર ક્યાંક ટેકનિકલ ખામીને કારણે કે ક્યાંક રહ્યો હશે એમાં મારો મત નથી કે આપ ખૂબ મહાન છો હું આપની વચ્ચે બોલ્યો નથી આપનો નોલેજ આપનો નોલેજ પણ દાદ માગે એવું છે એટલે આપની વચ્ચે હું બોલ્યો નથી એટલા માટે કે એ નીતિ આયોગની અંદર પણ આપના જેવા જ વરિષ્ઠ લોકો બેઠા છે આપના જેવા બુદ્ધિશાળીઓ ને એણે કહ્યું છે અને સાર્વ્યાપી કીધું છે કે ગુજરાત છે એ પાણીના શું કહેવાય સંગ્રહથી માંડી એને રિચાર્જ કરવાથી માંડી અને ડિસ્ટ્રીબ્યુશન ની અંદર ખૂબ આગળ છે ને હજી એમાં છતાંય ઘણું કામ કરવાનું છે મારે ખાલી મનસુજી એક જ દાખલો આપવો છે આપણે જેને નેરેટિવ ની વાત કરતા હતા ત્યારે કોંગ્રેસ વાળા નથી એટલે એ મુદ્દાની પણ મજા આવશે કે આપણે સૂદનભાઈ ખૂબ ચર્ચા કરી હતી મગફળીની બે વર્ષ સુધી મગફળીની ખરીદી થઈ અને ગુજરાતની સરકારે પારદર્શિતાપૂર્વક એની ખરીદી કરી છતાંય પહેલા વર્ષે બીજા વર્ષે તો ક્યાંય કાંઈ થયું જ નથી ચાર જગ્યાએ બસો ને બત્રીસ જગ્યામાંથી ચાર જગ્યાએ ખોટું થયું એ હું આજે પણ માનું છું પણ એની ટકાવારી તમે ગણો તો એ બહુ ઓછી હતી ને એમાં પણ એમાં પણ ખેડૂતોને એક પણ રૂપિયાનું ખોટું થયું હોય એવો એક દાખલો નથી બંને વર્ષની ખરીદીમાં લાખો ખેડૂતો પાસે લગભગ બાર કે પંદર લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી એમાં પંદર ખેડૂતોને ટેકનિકલ ખામીને કારણે પૈસા રોકાયા બાકીના બધા જ ખેડૂતોએ જે માલ વેચો એના પૈસા એની ખાતા માંગ્યા ગયા છે હવે જ્યારે આપણે મગફળીની ચર્ચા કરીએ અને કોંગ્રેસ અમને ગાળો દે કે ખરાબ બોલે નરેન્દ્રભાઈ ને ખરાબ બોલે વિજયભાઈ ને બોલે સાહેબ ત્યારે જે પંદર જણા હતા એ ખુશ થતા હશે હું માનું છું કે ખુશ થાય કારણ કે એને ક્યાંક ટેકનિકલ ના ભોગે કે કોઈ પણ ભોગે એને અન્યાય થયો છે પરંતુ બાકીના પંદર લાખ તો શું કહેતા હશે આજે આપણે જે વાસ્તવિક ધરતી ઉપર નથી અને એનું નેરેટિવ બનાવવાનો ટ્રાય કરીએ છીએ ત્યારે જનતા છે ને મૂર્ખ નથી હવે જનતાને આપણે મૂર્ખ માની એ સમય ગયો કોંગ્રેસના પ્રવક્તા એમ કેટલા હતા એ તો હું ક્યાર નો કહું છું હવે તમે માનવા પડ્યા છો ઈ મારા માટે આનંદની વાત છે अभी महेश जी कुछ भी बोले वो सही है क्योंकि वो सत्ता में जीते हुए और भारी भारी मत से देखिए आप उसको प्यार बोलिए नैरेटिव बोलिए वोट आपके साथ है तो सब कुछ आपके साथ है देखिए जनता आपसे प्यार करती है उसको आप नैरेटिव अपने पर, पर बोलू नेगेटिव बोलना पड़ता है मीडिया तरीके बोलू पड़े कोई सवाल नहीं सच्चाई इसमें 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 देखिए क्या ऐसा नहीं मुद्दे नहीं है इन मुद्दों के ऊपर बीजेपी का नैरेटिव है मुद्दे हैं आपके पास मंदी है दिखाई देती है बेरोजगारी है दिखाई देती है पर इसको देखेगा कौन देखेगा तो विपक्ष आप एक हेडलाइन दे देंगे मैं उसका एनालिसिस कर लूंगा पर उसको कवर अप करने के लिए महेश भाई आ जाएंगे पर विपक्ष अगर होगा ही नहीं तो लोगों तक पहुंचेगा कैसे कि मंदी का कारण गवर्नमेंट की गलती है के पास जाना वो विपक्ष का काम है हां वो लोगों तक तो वो चुने हुए वही है देखिए लोगों तक आवाज ही नहीं पहुंच रही कि देश में थोड़ी प्रॉब्लम है क्यों नहीं पहुंच रही अब इसके दो तीन कारण हो सकते हैं पहला कारण है जो कांग्रेस की टॉप लीडरशिप है वो सब सीबीआई की रेट से या तो बचने की कोशिश कर रही है या उनके पास ऑलरेडी चल रही है और अगर वो ऑलरेडी चल रही है तो कोई जेल में है कोई जाने वाला है उस स्थिति में होने के कारण क्या होता है कि जो कांग्रेस की मशीनरी होती है टॉप लेवल की वो उनको बचाने में लग जाती है और जब बचाना उस दो कारण से जरूरी है पहला ये कारण है कि हमारे टॉप लीडर्स है उनको बचाना जरूरी है दूसरा जो सबसे महत्वपूर्ण कारण है वो ये कारण है अगर यह बाईचांस गलत साबित हो गए तो कांग्रेस की टोटल यूपीए वन यूपीए टू देशद्रोही सरकार साबित हो जाएगी क्योंकि वो भ्रष्टाचार के चार्जेस है तो इसलिए वो बचाना जरूरी है उनके लिए तो उनका कॉन्सेंट्रेशन उस लेवल पे पहुंच गया और ऐसा नहीं है कि बीजेपी चाहे तो ईडी और सीबीआई की रेट दूसरों जगह पे नहीं ला सकती वो नारायण राणे पे डाल सकती है पर नहीं डालेगी सुब्र सुब्रत रॉय पे डाल सकती है पर मुकुल रॉय पे डालेगी पर नहीं डालेगी वाईएसआर जी पे डालेंगी पर नहीं डालेगी ऐसा नहीं केसेस नहीं है पर केसेस होने के कारण भी वो देखिए ये सत्ता में ये सत्ता है एवरीथिंग इज फेयर एंड लव एंड भी होता आ रहा है वो भी अभी हो रहा है, है। गलत नहीं है पर अब इसके साथ देखिए विपक्ष को बनाने का काम महेश भाई का तो है नहीं हाँ। ये तो विपक्ष का काम है और साथ में जो लोगों का नरेटिव की बात जब होती है नरेटिव देखिए डिसाइड ये क्यों कर पाते हैं क्योंकि वहां पर वीक है और ऐसा नहीं अगर हम यशोदान भाई हमारी कितनी डिबेट्स हुई हैं इलेक्शन के समय में 2019 में हम लोग डिस्कशन क्या करते हैं कि इस बार का जो इलेक्शन का जो आउटकम था कितना गलत था एक बोल रहा है चौकीदार है दूसरा बोल रहा है चौकीदार चोर है तो ये जो आउटकम हो रहा था बहुत गलत हो रहा था कि जो स्तर था इलेक्शन का वो हाँ, गिरा गिरा हुआ हुआ था बहुत, बहुत तो अब देश की राजनीति को अगर ये नरेटिव है और अभी का जो नरेटिव है वो कहीं ना कहीं जो बीजेपी पुट ऑन कर रही है वो अच्छा है आप देखिए बीजेपी क्या करी अगर आपकी आवाज मेरी आवाज के साथ मैच नहीं होती तो आप देश आर्टिकल थ्री की जो बात है कांग्रेस की जो आइडियोलॉजी हमेशा से रही है कि आर्टिकल 370 रहना चाहिए और बीजेपी का जो जन्म है वो आर्टिकल 370 हटाने से हुआ ये आइडियोलॉजिकल डिफरेंस है जब 70 साल की हम बात करते हैं पहले 50 साल तो आर्टिकल 370 रखने की बात थी जवाहरलाल नेहरू जी थोड़ी बोलेंगे मेरे को हटाना इंदिरा गांधी जी थोड़ी बोलेंगे मेरे को हटाना राजीव गांधी थोड़ी क्योंकि उनका वो आइडियोलॉजी है कि आर्टिकल थ्री रहना चाहिए और जैसे ही वेव नब्बे से बदली थोड़ी थोड़ी धीरे धीरे जो दो में आके खत्म किया तो जो वेव के जो मूवमेंट बन गया और उसका सीधा फायदा जब बीजेपी को मिलता तो आज की जो वेव थी यशोदान भाई वो कांग्रेस समझ नहीं पा रही प्रॉब्लम क्या है कि आर्टिकल 370 के ऊपर अगर देश का मूवमेंट इस तरफ है देश की आवाज इस तरफ है कि हटना चाहिए तो हमें ये बोलना चाहिए क्योंकि आपके पॉलिटिकल गेम में हो आप उसमें वो क्या बोलते हैं आपको और ऐसा नहीं है कांग्रेस में बोल नहीं पाते कांग्रेस में ऐसे लोग हैं जिन्होंने बोला है कि आर्टिकल 370 हटा अच्छी बात है और कुछ लोग आदर ऑफ सिंधिया शशि तरूरा एक ने रिजाइन कर दिया कि मेरी इस इस व्यू से मैच नहीं होता तो मैंने रिजाइन तकलीफ क्या है बिल्कुल कांग्रेस कांग्रेस के लोगों की ताकत को नहीं समझ पाती अपने ही टैलेंट को उभार नहीं पाती बाकी कांग्रेस के पास की बहुत संगठन भी है आप देखिए लोग भी है कार्यकर भी है यही मुद्दे बहुत कुछ मंदी का मंदी का दो तीन चीजें बस दो सेकंड मंदी बेरोजगारी और रुपया गिरता ये चीजें अगर बीजेपी को मिलती तो बीजेपी छोड़ती आंदोलन सड़कों भी। पे आ जाते रास्ते पे इनको निकालने की पूरी तैयारी कर देते और आप वहां पे देखिए वहां पे इनके पास मौका ही नहीं देते बिल्कुल मौका क्या देते हैं कि आप इसरो की बात करो आर्टिकल 370 की बात करो अगर नहीं बात करते तो आप देख और नहीं अगर आप बात करना चाहते भी हो तो चलो सीबीआईडी તો કહી ના કહી કોંગ્રેસ કો સમજના પડે અગર આપીજેપી લડના રોજ ઉસીલા કરના તો બીજેપી ની તરફ સોચના છે બેઠના પડે બહુ સાચી વાત છે વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે દાબડાભાઈ ચાલીસ સેકન્ડ બહુ સમય ઓછો છે આપણે અત્યારે એમ કે વિરોધ પક્ષ ની જે લડાઈ છે એ હવે લડવા માટે કોઈ તૈયાર નથી એવું પરિસ્થિતિ દેખાઈ રહી છે અમે હમણાં જ એક મિટિંગ સાથેમાં કે હવે જનતા વીએસ ભાજપ એવી પરિસ્થિતિ નજીકના સમયમાં આવશે હા લોકો બોલશે હવે હવે લોકો બોલશે કારણ કે વિરોધ પક્ષમાં બોલવાની અમારે તાકાત ઊભી કરવાની છે તો અમારે તો જનતા સમક્ષથી જ બોલવું પડશે એટલે આવનારી ચૂંટણીઓમાં જનતા બોલશે અને જનતા એનો નિર્ણય આપશે સમય આવશે સમય પ્રમાણે અમે અમારી પરિસ્થિતિ ઊભી કરીશું કોંગ્રેસ શું કરશે શું નહીં કરે એનીમાં અત્યારે અમે ગુજરાત માટે તો ના ઉતરીએ પણ અમે એનસીપી ને એવી રીતના ડેવલોપ કરીશું કે અમે લડી શકીએ અને જનતા સુનિલભાઈ સુનિલભાઈ શું ચિત્ર શું દેખાઈ રહ્યું છે સંક્ષિપમાં

જનતા બોલ એવું છે જીતાડીશે એવું પણ જો સજ્જડ ભૂમિકા હોય જોઈએ અત્યારે અત્યારે હું તમને આજે ટ્રાફિક નો જે પ્રશ્ન છે જે આરટીઓ નો પ્રશ્ન છે અને જે દંડ ની વાત છે તો તમે સોશિયલ મીડિયા જોતા હશો લોકોનો રોષ છે એના દ્વારા વ્યક્ત થાય છે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ નથી અને અવાજ ઓળખવામાં હંમેશા ઉણી વિતરી છે વિરોધ પક્ષ ઉણો વિતરો છે એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસનમાં છે એની દરેક વસ્તુઓ પ્રજા સ્વીકારે છે એવું નો મને ત્રણસો સિત્તેર સ્વીકારે છે મંદી છે એ નથી સ્વીકારતી પાણી ના પ્રશ્નો છે તો એ લોકોને નથી ગમતા લોકો ભાજપ ફ્લેગ સ્ટેશન નથી પરંતુ ભાજપ ને પાછળથી મદદ કરે છે તમે તો જાણો છો કે ડોક્ટર સેલ છે કે ઇન્ડસ્ટ્રીયલ સેલ છે કે લઘુ ઉદ્યોગ મંડળ છે તો એ લોકો પણ એની ક્યાંય ને ક્યાંય ફરિયાદ હોય છે પણ કે છે મીડિયા સાથે પણ વાત કરે છે કે ભાઈ અમે તો પાર્ટીમાં હોસ્ટેલ છે અથવા અમારી અમારી મર્યાદા આવે છે તમે આ પ્રશ્ન ઉઠાવો તો ખરેખર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ ખ્યાલ પણ નથી કે ગુજરાત માં કે ચર્ચા આની થતી હશે પણ નથી મારે ખાલી વાત એ કરવી હતી કોંગ્રેસના હાઈકમાન્ડ નેતા હાર્દિક ભાઈએ મને એમ લાગે છે કે કોંગ્રેસની ઉમેદવારો ની યાદી બહાર પાડવાનું કહ્યું હતું કારણ કે એ અત્યારે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના સર્વે સર્વેસરવા છે આટલી બધી એમણે બહાર પાડ્યું

જગદીશભાઈ મનસ્વીભાઈ અને સુનિલભાઈ ચારે ચાર મહાનુભાવો દર્શક મિત્રો આપને સમય નો અભાવ ના હિસાબે નથી જોડી શક્યો પણ આપણે તો કાયમી જોડાય જ છીએ કાયમી જોડાવાના જ છીએ કાયમી સાથે જ રહેવાનું છે અને વીટી વિશે આપણે ક્યાં જવાનું નથી એટલે આ તમામ મુદ્દા ઉપર ફરીથી આવતીકાલે આવીશું